યસ મિત્રો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને રામ રામ અને સૌ ફેમિલી મજામાં છો. આઈ એમ જગદીશ પટેલ, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ છે મારા મિસિસ શિલ્પા પટેલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે અને અમે લોકો ફ્રેશ થઈ ગયા છે, એક્સાઇટેડ છે સ્કૂલે જવા માટે. તો 5 મિનિટનો ટાઈમ છે, તો અમે બ્લોગ બનાવી રહ્યા છે. એ સામું જોઈ રહ્યો છે. કહેવા માંગુ છો સવાર સવારમાં આપણા દર્શક મિત્રોને, આજે છે મિત્રો બ્લેક ડે. આપણી 14-15 જવાનોને જે શહીદ થઈ ગયા હતા એના માટે બ્લેક ડે ઉજવવામાં આવે છે. અને તેમજ આજે છે વેલેન્ટાઇન ડે, એટલે કે લવરિયા માટે અને નવા નવા જે પ્રેમ હોય એના માટે આજનો દિવસ છે. અમે અમારો વેલેન્ટાઇન ડે ધૂમ ઉજવ્યો છે. અને વેલેન્ટાઇન ડે નું મહત્વ શું છે? વેલેન્ટાઇન ડે એ તમે એકવાર વિચારવા જેવી વસ્તુ છે, જે તમારી વૃદ્ધ તમે થઈ જાઓ ને તમારી જોડે રહીએ અને તમારી સાથે રહીએ, તમારી વાઇફ છે, તમારો પતિ છે, એને વેલેન્ટાઇન ડે કહેવાય છે. એ વહેચો વેલેન્ટાઇન સેલિબ્રેશન કરે છે. કાંઈ અત્યારે અમારી 35 વર્ષ એજ છે, તો આવનાર 70 વર્ષમાં પણ બે જોડે હોય એ હાચો અમારો વેલેન્ટાઇન છે. પાછી કાલે આપણે આપણા રિલેટિવને ત્યાં મેરેજમાં ગયા હતા ને ત્યાં એક બાળક ખોવાઈ ગયું હતું. સ્ટેજ ઉપર એટલું રોતું હતું અને 3-4 વખત એનાઉન્સ કર્યું હતું કે જેના મમ્મી પપ્પા હોય તે લઈ જાવ. તો એ મમ્મી પપ્પા એટલા બધા મશગુલ હતા મેરેજમાં, જમવામાં ક્યાંક બીજી એટલા હશે કે એનાઉન્સ કર્યા પછી બાળકને લેવા નહોતા આવતા. તો મારું કહેવું એટલું જ છે, તમે ગમે ત્યાં મેરેજમાં જાઓ, તમારા બાળકોને સાચવો. જો કોઈના ગલત હાથમાં આવ્યું તો આપણું બાળક આપણા હાથમાંથી વયું જાય. તો મેરેજમાં એટલા પણ મશગુલ ન થઈ જાઓ કે તમારું બાળક ખોવાઈ જાય ને તમને ખબર ન પડે. મિત્રો, કાલે એક મેરેજમાં બાળક હતું, આઈ થિંક 4-5 વર્ષનું હશે, અને એના મમ્મી પપ્પાથી વિખૂતું પડી ગયું. અને એટલું ક્લાઉડ હતું, એટલી પબ્લિક હતી, એટલો વોઇસ હતો, એટલું વાર એનાઉન્સ કર્યું, મેક્સિમમ 15-20 વાર એનાઉન્સ કર્યું કે ભાઈ કોનું બાળક છે. નામ સહિત દીધું. મેં મમ્મી પપ્પા 1.5-2 કલાક પછી ભલે એમ જમતા હતા. વાહ, બાળક વગર જમવાની વિચાર કરો. આવીને શબ્દ એમ કીધા, એમ જમતા હતા. જમવામાં લ્યા 5 વાર એનાઉન્સ કર્યું, 15-20 મિનિટ સુધી એક ધારું એનાઉન્સ, બાળક મેક્સિમમ 30 મિનિટ રહ્યું હશે. વિડીયો આમાં નાખેલો છે, તમે જોઈ લેજો પૂરો વ્લોગમાં. ચાલો મળીશી શોપ ઉપર. થઈ રહ્યા છીએ ને, વાગી ગયા છે 11:30. તો આજે જાનું છે એક રિલેટિવની ત્યાં મેરેજમાં, તો તેના માટે આજે નવા કપડાંને થોડીક ઇસ્ત્રી કરી રહ્યા હતા. અને આ બાજુ મારા સિયાબેન આઈસ્ક્રીમ લઈને આવ્યા છે એક્ઝોટિકા. અને મારા મનભાઈના કપડાંને પણ થોડીક પ્રેસ મારી દેશું. આપણે હમણાં જ નવી પ્રેસ લીધી છે. તો અને એક આ કાપડમાં પણ આપણે પેટર્ન બનાવવાની છે, તો પેટર્ન કરશું. તો ચાલો મિત્રો, પેટર્ન બનાવી લેશું બ્લાઉઝની, પછી તમને બતાવીશ કેવી બનાવી. ને અત્યારે સિયાબેનના હેરને કાસકો મારશું, વાળ ઓરવાના છે તો ઓરી દઈ. તો ચાલો મિત્રો, અત્યારે જવાનું છે મારે ઓલી ઘરે, કારણ કે મારા દેર ભેગા ગાજર ને એવું આવ્યું છે, તો લેવા માટે જવાનું છે. અને આજે શું હે કેમ તારે જમવું હોય તો એ જમવા માંડજે, હું તો જાઉં એટલે નક્કી નું હોય કે મારું આવવાનું. પછી છોકરો આવે ને, હા ત્યાં હું આવી જ જઈશ. તો હમણાં જાય એવા પાછા આવે, મારા ગર્વભાઈ પાસે જતા આવી. તો ચાલો ગર્વભાઈ ની ઘરે. તો આપણે આવી ગયા છીએ ગર્વભાઈ પાસે. અને મારા ગર્વભાઈ કઈક કહી રહ્યા, શું કે તું? મારે ઓલો કાર્ડ ભૂલાઈ ગયો. શું ભૂલાઈ ગયું? કાર્ડ ભૂલાઈ ગયું. અને કાલ તાર શું લઈ જવાનું છે? ફૂલ. ફૂલ લઈ જવાનું? શેના માટે લઈને જવાનું? વસંત પંચમી હે ને, એટલા માટે. શું બોલ જોઈ? આજે સ્કૂલને લઈ જવાનું. સ્કૂલ જ લઈ જવાનું? ખાલી આજે સ્કૂલને જ લઈ જવાનું? આખી સ્કૂલને જ લઈ જવાનું હે? છે એ કઈ શબ્દ સમજાતો નથી. ને અત્યારે મારા ગર્વભાઈ હોમવર્ક એટલું મસ્ત કરી રહ્યા છે. લ્યો બુક માં બતાડું. હા હા બતાય બતાય. માં દીકરો બુક માં હજી બતાય કેવું લખેશ. કઈ આવી રહેવાનું છે ભૂત માં? હજી બધું આવતી અમરા કઈ પણ હે, કઈ આવવાનું છે બુક માં? ભાઈ આમ હવરી બુકુ રાખીને કઈક ભાભું બતાવો ને તો કઈક આવે. જો આ મારા ગર્વભાઈ એનું હોમવર્ક બતાવે છે. અક્ષર તો બહુ સરસ કરે મારો દીકરો, બહુ સરસ કરે છે ને અક્ષર. મને જ નથી લાગતું તું હારા અક્ષર કરતો હોય એવું. સરસ
તને તો સારું જ લાગે ને સારા અક્ષર કરતો હોય એવું, પણ મને જરાય એવું નથી લાગતું તું આ અક્ષર સરસ કરતો હોય એવું, મને તો હાવ ગોબડિયા લાગે હે. એની વાહે હે, એની વાહે ને એની પાછળ કેવાય, એની પાછળ નું હોમવર્ક ભાઈ અમારા ભાઈ ને કરવાનું છે. જી હું તા શું હે, આ શું લખ્યું છે? જોઈને લખવાનું. તબ તને નથી આવડતું હું લખું એમ? શું લખ્યું તું બોલ જોઈ. ગ અને બીજું ગજ, ગજ શું? ગજ. તો તારે અત્યારે આવું મારે ભેગું કરે કેમ? તારે લગ્ન માં જવાનું? તો મારે આવવાનું તારા ભેગું, તો લઈ જવાનું. હા છે ભાઈ ને પરાયણે સ્કૂલે મોકલો, જવું નતું. બહુ જ વધી ગયો સાહેબ, આઈ જેવો વધી ગયો તો કેવો ને. તો એમાં એવું કાલ કાલ તાર ભાઈ બોલા, હું એ કે કાલ નો દી ન જવા દેતી સ્કૂલે, અને ભાઈ ને જોતું એવું ચડી જાય હવાર ઘડીક ગાયંગડો પર જવા દીધો. મેં કીધું પણ તાર ભાઈ કે પછી તેને જવું જ ન હોય, એટલે ન્યાથી થોડુંક ફસકી ગયું, નકર કઈ વાંધો નહોતો. હમ તો ચાલો હવે આપણે આપણી બકાલાની થેલી લઈ લે. એમાં દેરાણી જેઠાણી તો જોકે રોજ ભેગી થાય ને, પણ વાતો ખૂટે જ નહીં. તો હવે પાક લઈને પાછા ઘરે જાય અમારા ઘરમાં ભાઈ, જો કેવું કેવું હસવું કેવું આવે છે. એ કેતો હતો, મેં કીધું શું જઈમો, એટલે કે આંટીએ શીરો બનાવી દીધો હતો એ કે. હા મેં કીધા બનાવતો એ તો ના લાવે ને આંટી ભાઈ ઝીરો કરે. ખાતો હશે દાળ ભાત, હવે બનાવ્યા રવિવાર જરાક જેટલા ખાધા. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મારા દેરાણી ની ઘરેથી, યાની કે ગર્વભાઈ ની ઘરેથી, અને આપણે લેવા છીએ લોદરિયા ગાજર. અને કહેવાય લોદરિયા ગાજર લેવા ગઈ હતી ઓલી ઘરે, અને મારા મન ભાઈ આવીને કઈક જો ખાખા ખોરા કરે છે. શું કરે? સીધા લઈને બિસ્કીટ, પેલા શાક રોટલી દીખું, પછી દીદી જેમ પેટ નો દુખાવો થઈ જાય. દીદી ને ખાવાના જ નથી બિસ્કીટ. તમારા મન ભાઈ બિસ્કીટ હંતાડી હંતાડી ને ખાઈ છે. ઓરિયો બિસ્કીટ લઈને ભાઈ આવીને બેસી ગયા છે. તો હવે બેસું અમે જમવા, ને જમવામાં આજે બનાવ્યું છે આપણે વાલ બટેટાનું શાક અને રોટલી. તો ચાલો જમી લઈએ, ને તમારે જમવું હોય તો આવી જાઓ. ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ને આજે અમારે જવાનું છે મારા એક રિલેટિવને ત્યાં મેરેજમાં. તો હું અને મન બંને તૈયાર થઈ ગયા છે, ને મારા સિયાબેનને 10મું છે એટલે ને કે સાથે લઈ નથી જતા. તો મારા દેરાણી આવે એટલે અમે બધા સાથે જઈશું મેરેજમાં. તો ચાલો ત્યાં જઈને મળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તૈયાર થઈ જાઓ, જોરદાર એનર્જી ભરીને જોરદાર મન મૂકીને ગરબે રમવા માટે. અનિતાબેન તથા સમગ્ર પાંસુરિયા પરિવાર વતી